Voice is clear, okay.

આઈ એમ ઓડેબલ નાઉ ચલો તો હવે આઈ થિંક બધા લોકો આવી ગયા છે અને આપણે હવે સ્ટાર્ટ કરીએ કાલે શુભમ સર એક ડેમો લેક્ચર તો લીધેલો બરાબર ને કે જેમાં તમને ગાઈડ કરેલા કે કઈ રીતના એક્ઝામ પેટર્ન છે શું શું વસ્તુ હોય છે કઈ રીતના લેવાની છે બીજું કોઈ તમને કઈ વસ્તુઓ આમાં ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો હજી આજનું આપણું લેક્ચર પણ એક ડેમો લેક્ચર છે પછી બાર તારીખથી આપણે રેગ્યુલર લેક્ચર સ્ટાર્ટ કરી દેશું બરાબર સર પ્રમોશન વેલ્યું શેમાં આવવાની શક્યતા છે સર્વેયરથી સિનિયર સર્વેયર કે રોહિત હવે એનો આન્સર આપવો તો બહુ ડિફિકલ્ટ છે મારા ભાઈ સર પૈસા કેમાં વધુ મળે સર્વેર કે વર્ક આસિટનમાં દર્શન આપણે થોડીક લીગલી વાત કરીએ બરોબર ને જો આજે સર ઓફલાઈન બેચ ચાલુ થવાની છે નહીં મહેન્દ્રભાઈ ઓનલાઈન જ બે અત્યારે આપણે બેચ છે અને ઓનલાઈન હશે કે ઓફલાઈન બરોબર મહેન્દ્રભાઈ બંનેમાં એક સરખું જ કન્ટેન્ટ હશે અને બધી જ જે તમને ડિલિવર કરશે એક જ સાહેબ ઓનલાઈન હશે કે ઓફલાઈન બધું સેમ જ બનાવશે કન્ટેન્ટ પણ સેમ હશે મટીરિયલ પણ સેમ હશે ટેસ્ટ પણ સેમ હશે બધી જ વસ્તુ સેમ હશે એવું નહીં થાય કે તમને ઓફલાઈનમાં વધારે ડિલિવર કરીએ ઓનલાઈનમાં ઓછું ડિલિવર કરીએ તમારી પહેલા જે કોઈ પણ અમારી એકેડમીમાં જોડાયેલા છે તમે એને પૂછી શકો છો કે અમે કઈ રીતના કરીએ છીએ એટેન્ડ હવે અમુક વસ્તુ તમને આજે લેક્ચર સ્ટાર્ટ કરતા પહેલા આજે શુભમ sir ને એની જોડે વાત ચાલતી હતી બરોબર તો અમુક અમે અત્યાર સુધી નું analysis કાઢેલું હતું એ વસ્તુ એક તમને જણાવું હતું કે બે હજાર એકવીસ બરોબર બે હજાર એકવીસ એટલે કે કોરોના કોરોના નો period પૂરો થયો પછીની વાત કરીએ કોરોના નો period પૂરો થયો ત્યારથી લઈને આપણે અત્યાર સુધીમાં હાલમાં જોઈએ તો બે હજાર ચોવીસ સુધીમાં હવે તમને એમ કેતા હશે કે સિવિલ એન્જિનિયરિંગમાં ભરતી ઓછી આવે છે બરાબર જનરલમાં ભરતી વધારે હોય તો એક અત્યાર સુધીની જેટલી પણ એક્ઝામ લેવાની છે એનું અમે અત્યારે ટેન્ટેડ એટલે જે એક્ઝેક્ટલી અત્યારે લેવાની છે એનું અમે એક ટોટલ કાઢેલું હતું જે તમે લોકો અહીંયાથી જોઈ શકતા હશો અમે અહીંયા કમ્પ્લીટલી કાઢેલું છે એડવર્ટાઇઝમેન્ટ નંબર ડિપાર્ટમેન્ટલ ક્લાસ વન ટુ કે થ્રી કે ની છે બધાની લેવાની હવે અમે જ્યારે ટોટલ માર્યું બરોબર ત્યારે અમને ખબર પડી કે છેલ્લા ત્રણ વર્ષમાં ક્લાસ વનની બસો ને ચોવીસ જેટલી એક એક વેકેન્સી આવી ગઈ છે વિચાર કરો ક્લાસ વન ની બસો ને ચોવીસ વેકેન્સી બરોબર ઓછી નો કહેવાય તમે જનરલ જીપીએસસી ની તૈયારી કરતા હોય ને તો છેલ્લા ત્રણ વર્ષમાં જોઈ લો તો એમાં એટલી નથી નીકળેલી જેટલી આપણી સિવિલ એન્જિનિયરિંગમાં તમે ક્લાસ 1 તમે સિવિલ એન્જિનિયર હોય કે જનરલ ગેસ સ્કેડરમાં હોય તમને બંનેમાં સેલેરી તો એક સરખી જ મળવાની પરંતુ તમને અહીંયા જે કોમ્પિટિશન હોય છે એ કેવી હોય છે તમારી ખૂબ જ ઓછી થઈ ગઈ હોય છે બરાબર તો એનો તમને અહીંયા એક લાભ મળે બરાબર આની સિવાય બીજી હજી તમે આગળ જોવો બરાબર અહીંયા તમને જોવો તો અમે સ્ટાર્ટિંગ થીને 350 ની જે વેકેન્સી છે ત્યાંથીને જ બધી વસ્તુ આમાં લખેલી છે ક્લિયર દેખાય છે તમને લોકોને જો ત્રણસો પચાસ ની એક્ઝામ છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરેલું તો બધી જેટલી પણ છે તમે જોઈ શકો કયા કયા ડિપાર્ટમેન્ટ અલગ અલગ હોય છે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ આ આ ડિપાર્ટમેન્ટનું નામ તમે ઘણી વખત સાંભળેલું પણ નહીં હોય બરોબર ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન જે આવી એવી એક્ઝામો હોય છે જે કોઈને ખબર નથી હોતી અને ખુબ જ સારી એવી એક્ઝામ હોય છે બરોબર આ સિવાય તમે બીજી જોવો તો ઘણી બધી છે જીએમસી ની ભરતી છે બરોબર ની છે આની સિવાય પણ અત્યારે બીજી ઘણી બધી છે કે જે આની અંદર તમને અમે ઇન્ક્લુઝન કરેલી છે જે અત્યાર સુધીમાં એક જ મિનિટો જીએમબી આ જીએમબી ની ત્રણ વેકેન્સી આનું GMB ની ત્રણ વેકેન્સી છે એનું ડીવી કરાવવા માટે કોઈ નહીં ગયું બરોબર આ તમને સુપર ક્લાસ ટુ ની સેલેરી આપે તેમ છતાં પણ કોઈ નથી જતું આવી ઘણી બધી એક્ઝામો કન્ડક્ટ થાય છે અને લાસ્ટમાં જે હમણાં જ લાસ્ટ વન યરમાં જે ક્લાસ થ્રી માટે નહીં આવેલી તમે આ બધાનો ટોટલ મારો ને અરાઉન્ડ તો એકતાલીસો પચાસ વેકેન્સી લાસ્ટ થ્રી યરમાં આવી ગઈ એકતાલીસો ને પચાસ અને કાલે તમને શુભમ સાહેબે કીધું એ પ્રમાણે હજી જો કોઈ પણ આમાં ડિપાર્ટમેન્ટ લઈ લો ને તમે GWSSB લઈ લો RNB લઈ લો ઇરિગેશન લઈ લો આ ડિપાર્ટમેન્ટનું જે બેઝિક છે ને એ ક્લાસ થ્રી અને ક્લાસ ટુ એટલે કઈ કઈ એક વર્ક આસિસ્ટન્ટ ડબલ એ અને એ આ જે ત્રણ વેકેન્સી છે ને મેઇન એનું ફાઉન્ડેશન છે. આ ત્રણેયની ભરતી નો થયેલી હોય ને તો ડિપાર્ટમેન્ટમાં ભલે ગમે એટલું તમે ડીઈ કરી લો એક્ઝિક્યુટીવરમેન્ટ કરી લેવો કોઈ ડિપાર્ટમેન્ટ કામ ન કરે એમાં પણ ખાસ કરીને અત્યારે ઇરિગેશન અને ડિપાર્ટમેન્ટ બરાબર આ બે ડિપાર્ટમેન્ટમાં હજુ વર્ક આસિસ્ટન્ટ અને ડબલ ની ખાસી એવી રિકવાયરમેન્ટ છે અને એની અત્યાર દર વર્ષે તમે જોતા હોય તો લાસ્ટ છેલ્લા બે વર્ષથી જોવો તો દર વર્ષે સો સો વેકેન્સી એની રેગ્યુલર ટર્મ્સમાં બહાર આવે છે અને હજી તો અને આ ખાસ કરવા પાછળ એ જ છે કે હજી ઘાંસી એવી ભરતી આવવાની છે અને ઘણા એવા સ્ટુડન્ટ છે કે જે ઓલરેડી અમારો અત્યારે મેઇન ફોકસ કે જે કોલેજમાં છે જે અમુક લાગેલા નથી આમાં તમે જોશો તો અઠ્યાવીસો ને ચોત્રીસ જેટલી રિસેન્ટલી ભરતી થયેલી છે બરોબર તો એમાં મોટા ભાગનો જે અત્યાર સુધીમાં તૈયારી કરતા હતા એ કોઈક ને કોઈક જગ્યાએ લાગી ગયા આ તો મેં હજી ખાલી વેકેન્સી જ લખેલી છે આના જે હજી તમારું વેટિંગ લિસ્ટ ઓપરેટ થાય બરોબર એનું તો મેં લખેલું જ નથી કારણ કે ખાસા એવા સ્ટુડન્ટ છે જે ઓલરેડી વેટિંગ લિસ્ટમાં આવતા હોય સર શું હવે જીપીએસસી માં દાસા ટાઈમમાં જેવું પેપર આવતું હતું એવું ક્લાસ ટુમાં એવું થશે યશ ભાઈ પેપર વિશે કઈ કોમેન્ટ ન કરી શકે બરોબર પેપર ડિસ્કો એવી તમે જેમ નક્કી કરો છો ને કોઈ એજન્સી કરતી હોય જે કોઈ પણ આપણી જે જીપીએસસી બોડી હોય છે ને એ શું કરે છે અલગ અલગ લોકોને ક્વેશ્ચન કાઢવા માટે આપે છે એમાંથી ઈ જે ક્વેશ્ચન કાઢતા હોય એને ન ખબર હોય કે આ અમારા પેપર લેવાય એમાંથી રેન્ડમલી સિલેક્ટ કરીને તમારું આખું પેપર ડેવલપ થતું હોય બરોબર અલે દીપ ઘણી વખત તમે જોતા હશો કે પેપર બહુ ઈઝી આવી જાય ઘણી વખત જોતા જાવ તો પેપર બહુ એકદમ હાર્ડ આવી હોય તો ઈ હું કરતા હોય છે અલગ અલગ જે ક્વેશ્ચન કાઢેલા હોય છે એને લેતા હોય છે સિલેક્ટ કરતા હોય હવે જ્યારે સિલેક્ટ કરવામાં આવે છે ત્યારે જેને અગરાગરા ક્વેશ્ચન કાઢેલા હોય ઈ જ બધે કમ્બાઈન કરી જાય તો પેપર આટ નીકળે છે છેલા છેલા વાળા નું બેગુ ક્લબ થઈ જાય તો પેપર ઈઝી નીકળે ખ્યાલ આવ્યો કે ન આવ્યો અને હવે જે યસ ચેવિનભાઈ

જે કોઈને એવું હોય કે સાહેબ આટલી ભરતી આવે તો સિલેક્ટ થવાનું કેમ તમે વિચાર કરો કે આટલી બધી એક્ઝામો લેવાતી હોય ડબલ એ પંચાયત મ્યુનિસિપલ એન્જિનિયર સાયન્ટિફિક એન્જિનિયર ની બરોબર એ ની એમસી હજી તો આમાં મેં લખેલી કઈ નથી બીએમસી ની હમણાં કંડક્ટ થઈ ગેટકો ની કંડક્ટ થઈ ગેટકો ની લગભગ એસી જેવી હતી બીએમસી ની આવી ગઈ હજી બીએમસી ની હતા ને આવી ગઈ આર એમસી ની અદન ભરતી આવી ગઈ તો કેટલી એવી ભરતી છે કે જે આમાં તો કરેલી નથી તો તમે જ વિચારો છેલ્લા ત્રણ વર્ષમાં બેતાલીસ જેવી ભરતી લેવાની હોય તો એક વર્ષે અરાઉન્ડ કેટલી તમારે ભરતી આવે છે ની ભરતી આવે છે તો આમાં મારા ખ્યાલથી જે તૈયારી કરતા હોય એની મોટા ભાગે લાગી જાય સર ડબલ એ માટે ડિપ્લોમા વાળા જ એક્ઝામ આપી શકે ને તો જીએમસી ડબલ એ માં જો મહેન્દ્રભાઈ

ક્લાસ થ્રી ની વાત કરવામાં આવે bmc amc rmc આ બધી છે તો એ પોતાના ક્રાઇટેરિયા પોતાની રીતે સેટ કરતા હોય છે ખ્યાલ આવ્યો તો અમુકમાં પ્લસ માઇનસ થઈ શકે છે સર જીએમબી માં આવે કે જીએમબી માં અત્યંત દિવ્યાંશ આવવાની છે એમબી માં હમણાં જ કેટલાક ફ્રેન્ડ લાગેલા છે એ લોકોમાં એક્ઝિક્યુટિવ ક્લાસ 1 ની હતા અને ડેપ્યુટી ની હતાન પોસ્ટ ખાલી પડી છે બરાબર તો ડિપાર્ટમેન્ટ હજી ખાસો એવો ખાલી છે અને ખાસી એવી વેકેન્સી છે તો અત્યારે તમારો આ જે ટાઈમ છે ને એ તમારી પાસે આઈડિયલ ટાઈમ છે તૈયારી કરવા માટેનો બરાબર રોહિતભાઈ ક્વેશ્ચન વર્કアシસ્ટન્ટ માં जाऊ કે સર્વેયર માં जाऊ કાલે શુભમ સાહેબે કીધું એ પ્રમાણે આગળ તૈયારી કરવી હોય તો વર્કアシસ્ટન્ટ પછી હવે તૈયારી છોડી દેવી હોય તો સર્વેયર સારું સર કેટલા ટાઈમ માં एग्जाम આવી શકે છે રવિ કેટલા ટાઈમ માં एग्जाम માં આવી શકે છે એના કરતાં તું ફોકસ એવી રીતના કર કે પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દે જે લોકોને આ ક્વેશ્ચન હોય ને આ આ લગભગ ક્વેશ્ચન મોટા ભાગના હોય છે કે સાહેબ ક્યારે આવશે બરોબર તો નો ડાઉટ તમારા તરફથી હતો અને રવિભાઈ ક્વેશ્ચન વેલીડ છે કે એક્ઝામ ક્યારે આવે પરંતુ તમે એક વસ્તુ સમજો એક્ઝામ આવે બરાબર ત્યારે તમે પ્રિપેર હોવ છો કે ને ઈ મેઇન મહત્વનું કામ છે એક્ઝામ તમે એમ પૂછો કે સાહેબ એક્ઝામ છે એ ક્યારે આવશે બરાબર આ સૌથી મોટો ક્વેશ્ચન હોય હવે જયારે એક્ઝામ ડિક્લેર થાય ને પછી કેવું હોય ખબર બે થી ત્રણ મંથ નો ટાઈમ હોય આમાંથી મોટા ભાગે મને ખ્યાલ હશે કે ઘણા લોકો જોબ તૈયારી કરતા હશે કરતા જ હશે આમાંથી છે કોઈ એવું કે અત્યારે હોય હોય કરવી તો આવા ઘણા લોકો અમારામાં ફોન આવતો હોય કે સાહેબ અત્યારે અમારે જોબ શરૂ છે તો હું કરવા તૈયારી તો હું કહું છું કે જોબ ચાલુ છે એને તો અત્યારે જ તૈયારી શરૂ કરી દેવાય કેમ કારણ કે જોબ સાથે અત્યારે તમે પાંચ અવર કલાક કાઢો સવારે ત્રણ કલાક અને સાંજે જયારે તમારું એડવર્ટાઇઝમેન્ટ આવે બરોબર ત્યારે હું કરી દેવાનું એ જોબ માં વાળે ને કહી દેવાનું કે સાહેબ મારે બે થી ત્રણ મહિનાની રજા જોશે અને ત્યારે દાબીન તૈયારી કરી લેવાનું જયારે એડવર્ટાઇઝમેન્ટ રિલીઝ થાય ત્યાં સુધી ફૂલ પ્રિપેરેશનમાં સિલેબસ

મેન एग्जाम પાસ કરવા પાછળનો જે મેન કી ફેક્ટર છે ને એ આરિવિઝન છે અહીંયાથી અમે તમને ગમે એટલું ભણાવી દઈએ કે ગમે એટલું કરાવીએ એનાથી કાઈ ફરક ન પડે તમે રિવિઝન મેન કેટલી વખત કરો છો ને એના ઉપર તમારું ઘણું ફેર લાગેલા જ છે હિરેન બરાબર દર્શન એને પૂછજો પૃથ્વીરાજ કોઈ પણ ને પૂછજો કે પાસ થયો બરાબર એમાં મેન પાછળ જે પાસ થવા પાછળનું રીઝન છે એ શું છે તો રિવિઝન

class 2 ની વેકેન્સી ક્યાં સુધીમાં આવી શકે છે અંકિતાબેન class 2 ની વેકેન્સી ઓલરેડી તમને આ gpsc એ જે પાડેલું છે પબ્લિશ એમાં આવી ગઈ છે બરોબર પરંતુ મારા ખ્યાલ થી નેક્સ્ટ યર માં તમારો class 2 અને class 3 ની બંનેની एग्जाम લેવાઈ જશે સર ओबीसी કેટેગરી કેટલા યર સુધી વે આપી શકે એનો એક્ઝેક્ટલી મને એજ નો ક્રાઈટેરિયા ખ્યાલ નથી પરંતુ હું તમને મને મેસેજ કરજો હું તમને એ જાણીને કહી દઈશ ગવર્મેન્ટ માં છો હા હાલમાં છું જો અત્યારે હાલમાં જોબમાં છે બરાબર પ્લસ અત્યારે six semester માં અથવા તો last year માં જે college ના last year માં diploma માં છે બરોબર એમને જો તૈયારી કરવી હોય તો આ તૈયારી તમે કરી શકો છો બરોબર કારણ કે અત્યારે મોટા ભાગના જે પબ્લિક છે બરોબર જે અત્યાર સુધી જે તૈયારી કરતા હતા ને એ almost બધા લાગી ગયા છે હવે જે તૈયારી કરો છે એ બધા જ કેવા છે ફ્રેશમાં છે અને આ બધા જ લોકો કોની વાટે છે ખબર એડવર્ટાઇઝમેન્ટ માટે કે સાહેબ એડવર્ટાઇઝમેન્ટ આવે ને પછી તૈયારી શરૂ કરીએ પરંતુ અમે આ વખતે એવી રીતના વિચાર કર્યો છે કે અમારે અમારી છે બેડવર્ટાઈઝમેન્ટ આવે ત્યારે નથી તૈયારી કર્યું કેમ કારણ કે જયારે એડવર્ટાઈઝમેન્ટ આ લોકો પંચાયત સેવા પસંદગી વાળા રિલીઝ કરે છે તેથી એના બે થી ત્રણ મંથમાં એક્ઝામ લીલે છે હમણાં જે લોકો એક્ઝામ આપી હશે એને ખબર હશે સર્વેયર ની હતી વર્ક ની હતી બરાબર ડબલ એ ઈ ની હતી આ બધી એક્ઝામો માં કેવું થયું કે ઉપરા ઉપરી એક પછી એક પછી એક નકરી એક્ઝામો આવી ગઈ બરાબર અને તૈયારી કરવા માટેનો સફીશન ટાઈમ નો મળ્યો તો આ બધામાં અમુક જે લાગ્યા છે એ બધી એક્ઝામમાં લાગી ગયા અને જે રહી ગયા છે એ બધી એક્ઝામમાં રહી ગયા છે બરાબર ને આ જ પ્રોબ્લેમ હશે તો જે લોકો રહી ગયા છે ને એને તને મારી અમારી આજ સલાહ છે કે ભાઈ તમે જે તૈયારી કરો છો ને એ કર્યા રાખો કમ્પ્લીટલી બરાબર એમાં કોઈ જગ્યાએ ચોક નો કરો જ્યારે તમારી એ એડવર્ટાઇઝમેન્ટ રિલીઝ થાય ત્યારે તમારું માત્ર ને માત્ર રિવિઝન ઉપર ફોકસ રાખવાનું અને બીજું શું આપવાનું મોટ ટેસ્ટ આપવાનું આ બે વસ્તુ જે આપી દેને કમ્પ્લીટલી કરી દેને એની ગેરંટી હું આપું કે એ 100% શ્યોરિટી પાસ થઈ જાય કારણ કે મોટા ભાગના જે સ્ટુડન્ટ હોય ને તમને ને હું મેં પણ તમારી જેમ જ તૈયાર કરેલી છે બરોબર તો રિવિઝન તો જ થઈ જાય આનો સૌથી વધુ ફિયર છે બરોબર મોટે ભાગે એને મોક ટેસ્ટ આપવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી હોતો કેમ કારણ કે નહીં આવડે તો સિલેબસ કમ્પ્લીટ થયું રિવિઝન બાકી છે આનો પ્રોબ્લેમ છે જે લોકોએ મોક ટેસ્ટ આપેલી થી ચાર બરોબર એ લોકોનું જોજો અને જેને નહીં આપેલી જોજો મીન આ બંને વચ્ચે આઠ ડિફરન્સ હોય છે બરાબર તો કાલે શુભમ સરે તમને કીધેલું જ છે કે કઈ રીતના અમે પ્રિપેરેશન કરાવશો શું છે બધું તો પણ એક છતાં એક વાર હું તમને કહી દઉં અહિયાં કે કઈ રીતના હશે કે તમને ખબર જ છે કે નું પેપર હોય છે બરાબર ને નું એમાં મેઇન જે તમારે કવર કરવાનું જ ને બરાબર એક ટેકનિકલ અને મેથ્સ ટેકનિકલ ના એકસો વીસ અને આના માર્ક છે સાઈઠ આ બંનેના થઈને એકસો એસી માર્કસ થઈ જાય જો આ બે વસ્તુનો જેનો સ્ટ્રોંગ બની ગયો બરોબર એ एग्जाम માં પાસ આ નો સિમ્પલ મેથડ છે અને એ હું તમને ગેરંટી મારીને કહું અહીંયાથી જે તમને કરાવવામાં આવે બરોબર ક્લાસમાંથી ટેકનિકલ જ કહું ટેકનિકલ માં જેટલું કરાવવામાં આવે એક આ તમે મટીરીયલ કરો પ્લસ યુવા અને અતુલ આટલી વસ્તુ કરો ને એટલે ટેકનિકલ તમારું એકદમ સ્ટ્રોંગ થઈ જાય પરંતુ બે થી ત્રણ વાર રિવિઝન જોવે એ પણ રિવિઝન કેવું કે આની અંદરથી કોઈ પણ ક્વેશ્ચન પૂછે ને એ મારથી નો છે તો હન્ડ્રેડ પર્સન્ટ પાસ થઈ જાય સર મટિરિયલ લેવું હોય તો ફીસ કેટલી રેશ રહેશે રામભાઈ એ તમે મટિરિય નું મને અત્યારે ખ્યાલ નથી પણ તો એકેડમીનો નંબર તમને આપેલો છે તમે એની ઉપર કોલ કરશો અથવા તો મેસેજ કરશો એ તમને જણાવી દેશે બરાબર અને મેથ્સ મેથ્સ સિમ્પલ હે ને આ દસ માં નું મેથ છે લસા અ ગુસા અને દસ માં સુધી નું જે મેથ હતું ને આટલું તમે તૈયાર કરી લો મેથ્સ માં શું કરાય ખબર ગોખાય નહી દરરોજ ની એક કલાક અપાય માનો કે ચાર મહિના પછી આપડી એક્ઝામ હોય બરોબર તો તમે ત્રણ મહિના ગુણ્યા ત્રીસ દિવસ નેવું કલાક તમારું મેથ થયું અને છેલ્લો એક મહિનો દરરોજ ત્રણ ત્રણ કલાક આપો ત્રણ ત્રણ કલાક તો એકસો એસી કલાકમાં તમારું છે ને જાય તમારે બીજું કઈ કરવાની જરૂર ન રહી અને અમે આ બધી જ ડિટેલ છે તમારી હાથે તમને કઈ રીતના પ્રિપેરેશન કરવું તમારી સાથે જ રહેશું જે લોકો ઓલરેડી અમારી પાસેથી ક્લાસ કરી ગયા છે તમે એને પૂછી જોજો બરોબર આ મેં તમને પચાસ વાળી exam છે ત્યાર જ અમે સ્ટાર્ટ કરેલું બરાબર શુભ એકેડમી ની વાત કરીએ ત્રણસો પચાસ નું જે ઇન્ટરવ્યુ હતા ને એ અમે અહિયાં થી જ કરેલા ત્યાર થી આ જેટલી પણ exam દેખાય છે ને એમાં જે પણ પાસ થયેલા હોય એમાં કોઈ પણ સ્ટુડન્ટ હશે ને એની સાથે તમે વાત કરજો બરોબર એ અમારું તમને અમને રિવ્યુ આપશે

હવે છે આમાંથી તમે કોઈ પણ સ્ટુડન્ટ જો અમારે અત્યારે માર્કેટિંગ કરવાની જરૂર નથી તમે આમાંથી પૂછશો ને બરોબર તો ચાલીસ ટકા જેવા સ્ટુડન્ટ છે ને અમારી એકેડમીમાં તમને જોડાયેલા મળશે કે કોઈ પણ રીતે ઇન્ટરવ્યુ આપેલા છે હું તમને એમ નથી કેતો કે અમારી ત્યાં જ બનાવેલા છે કોઈ પણ રીતે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કનેક્ટેડ છે મટીરીયલ યુઝ કરેલું છે ગાઈડન્સ આપેલું છે એટલે અમારો મેઈન ફોકસ એ છે કે આટલી સારી વેકેન્સી આવે છે તો તમે જાવા ન દો બરોબર આ બેતાલીસો જેટલી જાહેરાત છેલ્લા ત્રણ વર્ષમાં આવી એ ઓછી નો કહેવાય અને હજી કન્ટિન્યુ છે એ ઓછી નો કહેવાય જે લોકો અત્યારે માં જોબ કરે એને પૂછી જો આમાંથી જે કેટલા લોકો માં જોબ કરે છે મને તો ખબર હે મેં પ્રાઇવેટમાં જોબ કરેલી છે બરોબર એટલે કઈ રીતના કામ કરાવે અને કેટલું કામ એ મને ખ્યાલ છે ખબર કે માં ગેલી એક તો તમને વીસ થી પચીસ હજારની સેલેરી આપે બરોબર અને આખે આખો દિવસ તમારો વીકના ના તમે આજે જ એક સ્ટુડન્ટ થઈ બરોબર એમાં વીક ના સાત દિવસ દિવસ એમાં જે સાઈટ સુપરવાઇઝર હોય તો સાત સાત દિવસ જવાનું બરોબર અને એમાં તમને પૂરેપૂરું નીચવી લે તો એની કરતા ભાઈ તમે આ ક્લાસ ની તૈયારી કરો ને ડાયરેક્ટલી તમને પાંત્રીસ હજાર ઓગણપચાસ હાજર ની સેલેરી આપે ક્લાસ માં લાગી જાવ તો ડાયરેક્ટલી આ સેલેરી તમારી એસી જાય સુપર ક્લાસ ટુ માં થઈ જાવ તો આ સેલરી તમારી એક લાખ ની ઉપર થઈ જાય એક લાખ દસ હજાર અને આમાંથી જો તમારો કોઈ ક્લાસ વન બની ગયો તો એક લાખ પચીસ હજાર સેલરી ભોગી જાય તો તમે જ વિચારો કેટલો તમારી માં જમ થઈ જાય

અને ઘરે તમે એમ કયો ને કે ભાઈ મારે ભણવું છે તો ભણવાની કોઈ ના નહીં પાડે એવું હોય કે તમારી family માંથી ના પાડતા હોય તો અમારા માં કોઈક ને વાત કરાવજો બરોબર ને હવે કેટલાક નો એવો ક્વેશ્ચન છે કે સાહેબ જોબ સાથે તૈયારી થાય તો હા ક્લાસ three ની તૈયારી કરી હોય ને તો જોબ સાથે તૈયારી થાય સિમ્પલ હું કરવાનું છે કે સવારમાં, તમે સાડા છ થી સાડા નવ બરોબર આ ત્રણ કલાકનો ટાઈમ છે એ તમે યુટિલાઇઝ કરો આમાં લેક્ચર લઈએ હવે બીજો તમે જોશો ઘણા લોકોને ટાઈમ દસ થી છ વાગ્યા સુધીનો હોય અથવા તો સાત વાગ્યા સુધીનો હોય આ તમારો ઓફિસ ટાઈમ થયો હવે ઓફિસ થી તમે બહાર આવો બરાબર આઠ થી અગિયાર વાગ્યા સુધી આ બીજો ત્રણ કલાક કાઢો આમાં તમે આજનો લેક્ચર પતાવો આ તમે છ કલાક કન્ટિન્યુ કાઢતો જવાનું બરાબર આ ત્રણ છ કલાક કાઢો ત્રણ કલાક સવારમાં અને ત્રણ કલાક સાંજે દરરોજ આટલું કરતા જાઓ ભેગે ભેગું ખાઈ ને ખાલી મટીરિયલ અહીંયાથી જે તમને કરાવે અને પ્લસ એમસીક્યુ ની બુક બરાબર આ બે વસ્તુ કરતા જાઓ એટલે તમારે બીજું કઈ વસ્તુ જરૂર તો બીજું કે સાહેબ રિવિઝન કરવાનો ટાઈમ ક્યારે તો જે પ્રાઇવેટમાં જોબ કરતા હોય છે એને સન્ડે રજા જોઈને ને આ દિવસનો આખો આપણે ફૂલ લેવાનું રિવિઝન માટે આખા વીકનું જેટલું આવેલું હોય એ ડે ટુ ડે કમ્પ્લીટ કરતું જવાનું એનું રિવિઝન રવિવારે મારી દો આવી રીતના તૈયારી કરો તો જોબ સાથે કમ્પ્લીટલી થઈ જાય અને જેવી એડવર્ટાઇઝમેન્ટ આવે ને તરત જ હું કહી દેવાનું જોબ વાળાને કે ભાઈ મારે બે થી ત્રણ મંથ ની છુટ્ટી જોશે છુટ્ટી મૂકીને કમ્પ્લીટલી ફોકસ આની ઉપર કરો બીજી આ બે થી ત્રણ મહિનામાં તમે રિવિઝન કરો ને એટલે તમારું આખો સિલેબસ કમ્પલીટ થઈ જાય રિવિઝન થઈ જાય મોક ટેસ્ટ ને બધું અપાય જાય અને જે લોકો તો ફ્રેશ તૈયારી જ કરે માત્ર ને માત્ર આ તૈયારી જ કરવાનું એને તો કઈ ટાઈમ સાથે કન્સ્પિન નથી આખો દિવસ આ જ કરવાનો છે

તમે જ ભાઈ લાગી જાવ તમે ના પાડો તો sir work accident irrigation માં તમે રજા આપો છો double માટે અરે એ તો રજા માટે તો હું અમે emotional બ્લેકમેલ કરવાના હોય બીજું કઈ ન હોય દર્શન ભાઈ lecture નો ટાઈમ શું હોય એના બાબતે જો બદલી થઈ જાય એનાથી બીવન ન હોય ભાઈ બદલી થઈ જાય તો બદલી કરી નાખે બીજો શું છે એમાં ટાઈમ શું હોય લેક્ચર એક તમારો સવારમાં હોય છે લેક્ચર સવારનો ટાઈમ સાત થી દસ ની વચ્ચે હશે અને એક લેક્ચર સાંજે હશે સાંજે છ થી આઠ અથવા તો આમાં થોડું ઘણો હાફ એન અવર આગળ પાછળ હોઈ શકે બરાબર સ્ટાર્ટિંગ માં એવું પણ બને માં તમારો લેક્ચર એક જ ટાઈમ હોય બરાબર જે આમ તમારી કન્ટીન્યુટી સરખી બેસી જાય એ રીતના બે ટાઈમ લે કારણ કે આમાંથી ઘણા લોકો એવા હશે કે જે કટાઈ ગયા હશે કેટલા દિવસથી તો પેલા બેસતા શીખવાડવું પડે કે ભાઈ પેલા તો પાંચ કલાક બેસતા શીખ અમે સીધું કોન્સન્ટ્રેટેડ લઈ જાઓ કારણ કે અત્યારે તો કેવું તમે ઓનલાઈન ભણો ભેગે ભેગું બાજુમાં સાઈડમાં બીજું ટેબ્લેટ ખોલી જગ્યાએ ચાલી જાઓ બરોબર ને કઈ એપમાંથી સબસ્ક્રીપ્શન લેવાનું હીરેન એ શુભ એકેડમીની જેપ હશે એનું લિંક ને બધું તમે જે મેસેજ કરશો ત્યાંથી તમને મળી જશે સર તમારા સાઈડથી થી વોઇસ નો ઈસ્યુ છે અવાજ ક્લિયર નથી આવતો હલો અવાજમાં કઈ પ્રોબ્લેમ છે હજી ક્લિયર જ છે ને ચાલો તો હવે આઈ થિંક બીજા કોઈને આ રિલેટેડ કઈ ડાઉટ નહીં હોય હવે આપણે ડેમો લેક્ચર પછીના લેક્ચરમાં વચ્ચે વચ્ચે કોમેન્ટ નહીં આવે ને નહીં આવે હિરેન એ તમતા ટેન્શન નહીં લે સર સિલેબસમાં કોઈ ચેન્જ નહી થાય ને ભાઈ મહેન્દ્ર માં ચેન્જ થાય તો પણ પૂરો કરવાની જવાબદારી અમારી છે પૂરો કરાઈ એનું પણ અમારા તરફથી શું વસ્તુ જોવે કે તમારું લોકોનું ફૂલ જોઈએ બરાબર કે એક વાર તૈયારી કરવી છે એક વાર તૈયારી કરવી છે તો પછી પાછું વળી નહીં જોવાનું પછી કે આ તમને ઘણા લોકો આ જે તમારું બેચ ચાલે એનું રેકોર્ડિંગ ક્યાં સુધી હશે તો આ જે બેચ ચાલે છે એનું રેકોર્ડિંગ જ્યાં સુધી તમારી એક્ઝામ પૂરી ન થાય બરોબર ત્યાં સુધી તમને મળશે એક વર્ષ તો તમને મિનિમમ મળશે જે લોકો અમારી સાથે જોડાયેલા છે એને ઘણાને ખબર જ હશે એક્સ્ટેન્શન કરી આપેલું છે બરોબર તો રેકોર્ડિંગ ક્યાં સુધી મળશે એનો પણ તમારો પ્રશ્ન નીકળી ગયો મિનિમમ એક ઈયર સુધી તો તમને અથવા તો એક્ઝામ પૂરી ન થઈ જાય બરોબર ત્યાં સુધીનું રેકોર્ડિંગ મળશે ફીસ કેટલી છે એ બાબતે પણ સાહેબે કીધ દીધેલું કે ફીસ છે બાર હજાર રૂપિયા રાખેલી છે આમાં તમારું શું આવશે લેકચર આવી જશે મટીરિયલ આવશે તમારું કોપીમાં અને એ તમારા ઘરના એડ્રેસ ઉપર કોરિયર થઈ જશે અને બીજું આવશે પછી કોઈ પણ જાતનું તમારી પાસેથી એવું નહીં હોય કે પૈસા લેવામાં આવશે બરાબર જે લોકો ચાર પર્સનના ગ્રુપમાં આવશે એને આ દસ હજારમાં પડશે

બરાબર ડબલ એ ની તૈયારી કરશો તો એમાં વર્ક આસિસ્ટન્ટ ટેકનિકલ સુપરવાઇઝર બરાબર આ બધી જ એક્ઝામો હશે ડબલ એ બધીનું જ તમારે ઇન્ક્લુઝન થઈ જશે ઓકે ચાલો બોલો બીજું કોઈને કઈ ડાઉટ હોય તો કયો નહીંતર હવે આપણે વાત કરીએ થોડું ઘણી સબ્જેક્ટ ઉપર વાત કરી લઈએ સર સિલેબસ મિનિમ કેટલા મહિનામાં પૂરો થશે તો સિલેબસ બે થી ત્રણ મંથમાં ત્રણ મંથ માં પૂરો થઈ જશે બરાબર ચાલો હવે આજે

બસ એટલામાં તો બધું થઈ ગયું ફાઈબર હાલો ફાઈબર લખી દઈએ દઈએલુમિનિયમ એડ મિક્સર એટલે કોન્ક્રીટ જ કરી દો આમાં બધું જ આવી ગયું એડ મિક્સર આવી ગયું વોટર આવી ગયું બીજું કોઈ કલર

મોરમ ને સેન્ટ ને બધું એગ્રીગેટ્સ માં જ આવી ગયું પીઓ પેલે જિપ્સમ જ થયું વન કાઇન્ડ ઓફ મટીરીયલ પૂરું આટલા મટીરીયલ હતા ને પીવીસી એટલે પ્લાસ્ટિક બરોબર પીવીસી યુપીવીસી પીવીસી ના આપણા પાઇપ આવે ને બધા ઈ ટાઇલ્સ હા ટાઇલ્સ એ આવે

આખું જે તમારું material હે ને એમાં સૌથી વધુ ક્વેશ્ચન પૂછાતા હોય ને સાહીઠ થી સીતેર ટકા CM માંથી જેનું આ બ્રીક સિમેન્ટ અને કોંક્રિટ આ ત્રણ સબ્જેક્ટ કમ્પ્લીટ ને chapter અને ભેગા ભેગા આટલી વસ્તુ complete ને એમાં તમારે સાહીઠ થી સીતેર ટકા જેટલા ક્વેશ્ચન આવી જાય previous year ની જે બુક આવે ને આપડે જે યુવા ની પુછાય છે બરોબર ઈ બુક તમે જોઈ લેજો બરાબર તેમાં બધા જ question જનસે મોટે ભાગે બરોબર 60 થી ટકા ક્વેશ્ચન આની వచ్చే રહેશે બાકી રહી ગયું હતું એ થોડું ઘણું વર્ડમાંથી પૂછે સ્ટોન હતા ચેપ્ટર છે એમાંથી પૂછે લાઈમ છે એમાંથી તો આ દરેક કેપ્ટર જે આપણે एग्जाम પર્સપેક્ટિવ બરોબર જો હું અત્યારથી હજી કહો છું કે एग्जाम રિલેટેડ આપણે બનવાનું છે નહીં કે આપણે આમાં PhD કરવાની છે જે કોઈને અત્યારે એવું મગજમાં હોય કે ભાઈ મારે તો આમાં PhD કરી નાખવી છે તો એ અત્યારથી તૈયારી કરવાનું છોડી દેજો આપણો મેઈન પર્પસ શું છે પાસ થવા રે મતલબ છે બરોબર પાસ થવા માટે મતલબ હોય તો પાસ થવા માટે શું છે કે एग्जाम માં આપણે શું વસ્તુની रिक्वायरमेंट છે એટલી જ વસ્તુ જાણવાની જે વસ્તુ સમજવાની જરૂર હોય એને સમજવાની જે વસ્તુ ની ગોખવાની જરૂર હોય એને ગોખી નાખવાની અને જે વસ્તુને છોડવાની જરૂર હોય એને છોડી દેવાની એવું નહી પકડીને રાખવાનું કે આ વસ્તુ ગમે યાદ રાખવી હું હવે તમને ચેપ્ટર કહું લાયક હું તમને વાત વાત કરું બરોબર તમે કોલેજમાં માં કદાચ હોય તો આની એક બુક આવતી રંગવાલા ની બુક આવતી રંગવાલા સાહેબ ની જોયું હોય તો કોને વર્ડની બુક એક આખી બુક આવે હવે આપણે અહીંયા એક માર્ક થી બે માર્ક માં કદાચ પૂછે ઈ રેર કેસ માં તો એની માટે હું આખી બુક કરવી જરૂરી છે નઈ ને તો પછી આપણે હું કામ એટલું કરવાનું આપણે ખાલી વર્ડ ચેપ્ટર માં એટલું જોઈ લેવાનું કે એક્ઝામ રિલેટેડ હું કામ નું છે અથવા તો હજી તમને સિમ્પલ ભાષા માં કહું નો ખબર પડતી હોય તો પ્રીવિયસ યર ક્વેશ્ચન જોઈ લેવાના

જેટલું હું તમને બિલ્ડિંગ મટીરીયલ કરાવે ને એ બિલ્ડિંગ મટીરીયલ ને આટલો જે પોર્શન કરાવવામાં જેટલો મારો ટાઈમ લાગશે ને બરોબર અને આ બાકીનો જે છે એ તમને બે થી 3 દિવસમાં પૂરો થઈ જાય એટલે આ તમને કરાવતા 7 થી 8 દિવસ થશે તો અમારો પંયાથીને પરપસ શું હશે કે તમને एग्जाम માં જે કામ નું છે જે મેઈન મહત્વનું છે એની ઉપર મેઈન કન્સન્ટ્રેટ કરવાનું નહીં કે એવું નહીં કે બીજા નહીં જેમ કે બધી જગ્યાએ તમને વસ્તુ કરાવું ઘણા લોકો હશે વિડીયો અલગ અલગ વસ્તુ બતાવે વાત જીઓ ટેક્સટાઇલ બરોબર તો જીઓ સિન્થેટિક ની વાત કહું હવે આમાં તમારી પીએચડી થાય ને એટલી વસ્તુ આવે તો આ બધી વસ્તુ જોવા જોવાની આમાં તમને બધી વસ્તુ હું તમને બતાવું જીઓ સેલ કેવાય અને જીઓ નેટ કહેવાય અને જીઓ ફાઈબર કેવાય બરોબર એ બધી વસ્તુની જરૂર નથી એક્ઝામ પર્પઝથી કેટલું કામનું છે તો એના થી ત્રણ પેજ બનાવેલા છે બસ એટલું જોઈ લેવાનું એટલે આપણું કામ પૂરું થઈ ગયું એટલે મારો એમાં પણ મેઈન હું કોઈ તમને પૂછવા નહીં આવે એમ શીખ્યું કોઈ તમે પાસ કરી દો નહી તમને પૂછે કે ભાઈ આ કોન્ક્રીટ છે એ કઈ રીતના બને કોઈ તમને પૂછ્યું કે કોન્ક્રિટ કઈ રીતના બને તમારો હું મેઈન પોઈન્ટ પર જોઈ કે ચાર માંથી એક સાચો આન્સર કયો છે એને ટીક કરવાનો બરાબર ને एग्जाम ગુજરાતીમાં હોય છે કે ઇંગ્લિશમાં હોય છે તો ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં હોય છે વેપાર ગુજરાતી અને માં ઘણા લોકોને એવો ક્વેશ્ચન હતો કે સાહેબ કઈ રીતના ભણાવો તો જો આ મારું મટિરિયલ જ છે બરોબર મટિરિયલ તમને કેમાં દેખાય ઇંગ્લિશમાં દેખાય ભણાવું છું એ રીતના જે અત્યારે તમારી વાત કરું છો ગુજરાતીમાં જ ભણાવે કારણ કે ઇંગ્લિશમાં અમે ભણાવશું ને તો તમારા માંથી કોઈ લગભગ અમારી પાસે ભણશે નહીં કારણ કે અમારું બધાને ઇંગ્લિશ એટલું બધું પાવરફુલ છે બરોબર અને મેઇન ફોકસ શું છે કે સમજવારે મતલબ છે હવે એ તમને હું ઇંગ્લિશમાં સમજાવું ગુજરાતીમાં સમજાવું એના હારે હું લેવા દેવા હું તમને એમ કહું કે સિમેન્ટનું ઇન્વેશન અઢારસો ચોવીસ માં જોસેફ ને કરેલું હવે હું તમને ગુજરાતી માં કહું કે ઇંગ્લિશમાં કરેલું તમારે યાદ તો શું રાખવાનું છે જોસેફ જ યાદ રાખવાનું એ ખ્યાલ આવ્યો કે નો આવ્યો તો આવી રીતના તમારા બધા સબ્જેક્ટના મટીરિયલ તૈયાર છે અને મટીરિયલ ની લેંગ્વેજ એવી હશે કે જે તમે ઈઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકશો કોઈ એવું નહીં હોય કે જે કે સાહેબ મને સહેજે નહીં સમજાતું બરોબર એવી રીતના mix માં જ બનાવેલો છે જો ગુજરાતી ને અંગ્રેજી નું mix કરેલું જ હશે કે જેનાથી તમને યાદ રાખવો હોય તો easy પડે કોઈ પણ વસ્તુ હોય ને આપણી જે મધર લેંગ્વેજ હોય ને એમાં સૌથી જલ્દી યાદ રહી હવે આ હું તમને હે ને type કરીને આપી દઉં ને તો તમને feeling ના આવે કાઈ તમે ઓલી ચોપડી વાંચતા હોય ને એની જેવું લાગે બરોબર કેટલાક લોકો અમને એમ કેતા હોય કે સાહેબ તમે જે મટીરિયલ છે બીજા જે લોકો કરે એવી રીતના પેલું પુ સારું હોય નીચેનું હોય અંદરથી ટાઈપ કરેલું હોય તો ભાઈ અમારી ચોકી ના જ છે જે અમે લખીએ છીએ એ જ વસ્તુ આપવાનું તમે જે તમારા હાથે થી અક્ષર લખેલા હોય ને એ તમને લાંબા સમય સુધી યાદ રહે બરોબર એટલે કોઈને સમજવામાં કે એ બાબતે કોઈ જગ્યા એ તમને વાંધો આવશે નહી આ ભાઈ મટીરિયલ જ છે જોઈ લે ભાઈ જે જગ્યાએ ની રિક્વાયરમેન્ટ હશે ફિગર મૂકેલી હશે જે ટેસ્ટમાં અથવા તો જે વસ્તુ તમને રિક્વાયરમેન્ટ હશે એ બધી જ વસ્તુ તમને આપેલી હશે ઓકે બોલો બીજો કોઈને કઈ ડાઉટ હોય તો પૂછવા હોય તો આ તમારો સર જીપીએસસી નો સિલેબસ જી ત્રિપલ એસ બી કરતા અલગ હોય છે તો તે પણ આપવી જોડે જેમ કે ને એવું જો ટેન્શન ન લે ને અત્યારે જીપીએસી તો ક્લાસ ટુ કરતો હોય કે g ત્રીપલ એસ બી કરતો હોય મેઈન અત્યારે ફોકસ એક ટેકનિકલ ઉપર કરવાનું અને બીજું મેચ ઉપર કરવાનું આ બે જેનું ફંડામેન્ટલ ક્લિયર થઈ ગયું ને એને પાસ થઈ જાય બાકી આ બંધારણ બંધારણ બંધારણની બધું છે ને કેવું ખબર થોડુંક થોડુંક ઉપર ઉપર થી જોઈ લેવાનું બધું કરવા જાય ને તો કઈ ભેગું નહીં થાય અમુક અમુક વસ્તુ લિમિટેડ જ કરવાની બરોબર મેં અત્યારે જે મટીરિયલ દેખાડ્યું એડ ની પ્રિપેરેશન અને ની માં શું છે તો દર્શન કન્ટેન્ટ નો ડબલ એઈ ની તૈયારી કરતા હોય અને એ ની તૈયારી કરતા હોય એ ની તૈયારી હોય એને થોડુંક ડીપ માં કરવું પડે બધા કોન્સેપ્ટ સમજવા પડે અહિયાં જયારે ડબલ એ ની તૈયારી કરતા હશો ને તો અમુક વસ્તુ અમે તમને કહી દઉં કે આ ભાઈ જવા દે આ નથી કરવાની અમુક વસ્તુ છે એ વસ્તુ તમને કહી દેવું કે આ વસ્તુ સમજવાની હતી આને ડાયરેક્ટલી યાદ જ રાખજો જયારે એની તૈયારી કરતા હોય તો બધી વસ્તુને શું કરવી પડે અંદર સમજવી પડે કોન્સેપ્ટ ક્લિયર કરવા પડે બરોબર અમુક વસ્તુ ન્યાય ગોખવાની આવે હવે તમને એક ઇક્વેશન છે તું એ આખું પ્રૂવ કરવા એક્ઝામમાં નો બેસાય બરોબર ને એક્ઝામ માં પ્રૂવ કરવા બેવો તો માણસ ગાંડો ગણે ત્યારે એ ઇક્વેશન હોય એને યાદ જ રાખી નાખવાનું હોય ગોખી જ નાખવાનો હોય હિરેન મટિરિયલ ખાલી પરચેસ કરવું હોય તો એકજામ શું કહેવાય એકેડેમીના નંબર ઉપર કોલ કરજે મેસેજ કરજે કરી દેશે બરોબર તો આજે હવે આપણે અહીંયા સુધી રાખીએ કાલે હવે તમારો ડેમો લેક્ચર નહીં હોય બાર તારીખેથી તમારો ઓફિશિયલ સબ્જેક્ટ બરોબર જીઓટેકનિકલ સોઇલ એ તમારો બાર તારીખે સવારેથી સ્ટાર્ટ થઈ જશે રેગ્યુલર લેકચર માં વોઇસ કટ નહી થાય ને નહીં થાય ઈરેન કારણ કે અત્યારે થોડુંક રૂરલ એરિયામાં છું એટલે ઇન્ટરનેટ નું છે પેલું બાકી લેકચરમાં વોઇસ કટ નહીં થાય સર ايএসসি एसएससी जेई જે પ્રીવિયસ યર ક્વેશ્ચન માટે કઈ પબ્લિકેશન મને પર્સનલ મેસેજ કરજે હું તને ગાઈડ કરી દઈશ કઈ બુક કરવી કઈ બુક ન લેવી બાકી જે ક્લાસ થ્રી ની તૈયારી કર રહે છે એને ક્યુવા અને કતુલ અને અહીંથી જે મટીરીયલ મોકલવામાં આવે છે એટલી વસ્તુ કરવાની છે ઓકે મારો નંબર લખી દઉં છું અહીંયા તક્ષય નામ છે મારો ફોન નંબર સેવન ડબલ નાઇન ફાઇવ ફોર ના બરાબર આ નંબર ઉપર કોલ અથવા તો મેસેજ કરજો બાકીની તમને જો કંઈ પણ ડાઉટ હોય અથવા તો એકેડેમી નો નંબર પણ આપેલો છે એ નંબર ઉપર તને ફોન કરજો મેસેજ કરજો તમને બધા ડાઉટ ક્લિયર થઈ જશે એપમાં કોર્સ નહીં અત્યારે બતાવે કંટભાઈ અત્યારે તમે જો તમારે કન્ફર્મ જ હોય કરવાનું હોય તો તમે એકેડમીના નંબર ઉપર કોલ કરશો ત્યાં તમને ડિટેલમાં સમજાવવામાં આવશે કાલે દર્શનભાઈ કોઈ લગભગ ડેમો લેક્ચર નહીં હોય બાર તારીખેથી રેગ્યુલર સવારમાં તમારો સબ્જેક્ટ શરૂ થશે જીઓ ટેક ઓકે સારું ચાલો

મારો લેક્ચર ક્યાં ક્યાં હશે તો બિલ્ડિંગ મટીરિયલ સર્વેયર અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન આ ત્રણ સબ્જેક્ટ હું લઈશ તમે તારે ભણવાનું ચિંતા ન કરો બરાબર એ તમે પ્રીવિયસલી કોઈ પણ સ્ટુડન્ટ હોય એને પૂછી જોજો બરાબર કન્ટેન્ટ તમને એકદમ કમ્પ્લીટ મળશે એનું તમે ટેન્શન ન જો સ્ટ્રકચર શુભમ શાબ લે છે ગુડ નાઇટ